नमस्कार, હું છું દીપાલી નિજગરી। રાજ્યમાં વરસાદી માહોલથી સાર્વત્રિક વરસાદ સતત વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે વરસાદને કારણે રાજ્યની જીવાતુરી સમાન નર્મદા ડેમમાં અત્યારે ઉપરવાસમાંથી પાણીની આવકમાં સતત વધારો પણ થઈ રહ્યો છે, સાથે સપાટી પણ વધી રહી છે। હાલ નર્મદા ડેમની જળ સપાટી 132.58 મીટર પર પહોંચી ગઈ છે। ઉપરવાસમાંથી અત્યારે 11,06,826 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, તો તેની સામે डेमना 23 दरवाजा खोली 9,54,000 क्यूसेक अत्यारे पानी नदी में छोड़ाई रहु छे। नर्मदा डेमना 23 दरवाजा खोलाता नर्मदा नदी कांठा अने नर्मदा जिल्लाना 21 गामों ने एलर्ट पर मुकवामां आव्या छे। तो राज्य में जो वरसादी माहौल है तेना कारणे सरदार सरोवर डेम मांथी पानी केवड़िया कॉलोनी विस्तार अने त्यांथी पोईचा सीनोर અને રસોડ સહિતના વિસ્તારોમાં આગળ વધશે। જાનોરમાં પણ પાણીનું જળસ્તર વધવાની શક્યતાઓ છે। કબીરવડ ભરૂચમાં પણ અત્યારે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર તેની ભયજનક સપાટીને ગઈકાલે જ વટાવી ચૂક્યું છે અને નીચાણવાળ વિસ્તારોમાં નર્મદાના પાણી પણ ફરી વળ્યા છે। આ તમામ જે વિસ્તારો અમે આપણે બતાવ્યા ત્યાં કાંઠા વિસ્તારમાં અત્યારે તંત્ર એલર્ટ મોડ ઉપર છે। નીચાણવાળા અનેક વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે, કારણ કે સતત નર્મદા ડેમમાંથી અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં જે જગ્યાએથી નર્મદા નદી પસાર થઈ રહી છે ત્યાં તેનું પાણીની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। નદી કાંઠાના કુલ 21 ગામો એવા છે કે જેને તંત્રએ એલર્ટ મોડ પર મૂકી દીધા છે। એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે અને સ્થાનીય જે અધિકારીઓ છે તેમને હેડક્વાર્ટર પર તૈનાત રહેવાના આદેશ પણ આપી દેવાયા છે। તો અનેક વિસ્તારોમાં નર્મદા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે કાંઠા વિસ્તારના ગામોમાં મુશ્કેલી છે, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ગોરા ગામ પાસે નર્મદાના પાણી રોડ ઉપર ફરી વળ્યા છે। રાજપીપળા કેવડિયાનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે। ગઈકાલે રાત્રે જ ગરુડેશ્વરના પુલના પાયામાં ધોવાણ થયું હતું, જેના કારણે સુરક્ષિત બાબતોને ધ્યાનમાં રાખતા પુલને બંધ કરવામાં આવ્યો અને ગોરા તરફ ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે। રસ્તા ઉપર પાણી ફરી વળતા મોટી મુશ્કેલી સર્જાઈ છે। હવે છોટાઉદેપુર તરફથી રાજપીપળા રોડ ટ્રાફિકથી પ્રભાવિત થયું છે। રાજપીપળા જવા માટે વાયા ડભોઈથી 60 કિલોમીટરનું વધુ અંતર કાપવું પડશે। પૂરના પાણીમાં એક ટ્રક પણ ફસાઈ ગઈ હતી। ટ્રકને બહાર કાઢવાના પ્રયત્નો અત્યારે ચાલી રહ્યા છે। પાણી છોડવાના કારણે જે ગોરા ગામ છે, ગોરા ગામ નજીકનો જે જૂનો પુલ હતો તે તો ગઈકાલે ડૂબી ગયો હતો અને હાલની જો વાત કરીએ તો જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ગોરા ચોકડી છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને અહીંયાથી જે કેવડિયાનો જે વાહન વ્યવહાર છે, જે રાજપીપળાથી કેવડિયા જવાનો જે વાહન વ્યવહાર છે ત્યાં હાલ બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે જ્યાં ચોકડી છે ત્યાં પાણી ભરાય છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે એક ટ્રક છે જે મોડી રાત્રે અહીંયાથી પસાર થતી હતી, એને રાત્રે દેખાયું નહીં હોય તે કારણોસર એ જે ટ્રક છે જે પાણીમાં ફસાઈ ગયા છે, અત્યારે એને બહાર કાઢવાની જે કામગીરી છે એ ચાલુ કરી દેવામાં આવી છે। ખાસ કરીને કહેવા જઈએ તો જે નર્મદા નદીનામાં પાણી છોડવાના કારણે જે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાની સાથે નુકસાન પણ ખૂબ થઈ રહ્યું છે અને જે રસ્તાઓ છે તે ઘણા રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે। વિશાલ પાઠક, ટીવી।